લુણાવાડાના નગરપાલિકા કોમ્યુનિટી હોલ ખાતે મહીસાગર જિલ્લાના મંડપ ડેકોરેટર્સની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું. મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના નગરપાલિકા કોમ્યુનિટી હોલ ખાતે મહીસાગર જિલ્લાના મંડપ ડેકોરેટર્સ એન્ડ સાઉન્ડ લાઇટિંગ ઓપરેટર્સ એસોસિએશનના તમામ તાલુકાના લુણાવાડા, સંતરામપુર, બાલાસિનોર, બાકોર, પાંડરવાડા તથા દીવડા કોલોની વિસ્તારમાંથી નાના મોટા મંડપમાં ડેકોરેટર્સ કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા. આમાં કાર્યક્રમનું આયોજન સૌ પ્રથમ મુખ્ય પધારેલા મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું અને દીપ પ્રાગટ્ય કરીને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આમ કોરોના વાયરસની મહામારી બીમારીના કારણે નાના મોટા મંડપના ડેકોરેટર્સના માણસોની કોરોના વાયરસના કારણે પરિસ્થિતિ વિપરીત થઈ હતી અને આ કાર્યક્રમમાં ગુજરાત મંડપ ડેકોરેટર્સ એસોસિએશન ચાલતી યોજના વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. તેમજ કોરોના મહામારીના કારણે આર્થિક મુશ્કેલીઓના કારણે ભાવ વધારાનો મુદ્દો તેમજ વીમા કવચ દરેક લેવા બાબતે અને સંગઠન મજબૂત કરવા બાબતે ભાર મૂકવામાં આવ્યો હતો. ગુજરાત મંડપ એસોસિએશન ચાલી રહ્યું છે એના નિર્ણય હેઠળ આજે મહીસાગર જિલ્લા મંડપ એસોસિએશનની પ્રથમ મિટિંગ આજે અમે મળ્યા છીએ. અમારી સરકાર સાથે એક જ વિનંતી અને લાગણી અમારી એવી છે કે અમારા ધંધા રોજગાર છેલ્લા 8 મહિનાથી બંધ છે, એ ધંધો રોજગાર ચાલુ થાય અને અમારા મંડપ મંડપને લગતા વેપારીઓની સાથે સાથે એવા કેટરિંગવાળા, ફોટોગ્રાફી, સાઉન્ડ સિસ્ટમ, ડીજે, બેન્ડ, ઘણા બધા મિત્રો છે, ઘણા બધા લેબર છે અમારી સાથે, એ બધાને પોતાના આજીવિકા મળે એ માટે અમે સરકારશ્રીને વારંવાર વિનંતીઓ કરી છે, વારંવાર લેખિત આપ્યું છે, દરેક કલેક્ટરશ્રીઓને તો આવેદનપત્ર લઈ મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે. તેમ છતાંય અત્યારે અમારી વાત સાંભળવામાં આવતી નથી. અમારે આવનારા દિવસોમાં અમે સરકારશ્રીને એટલી વિનંતી કરીએ છીએ કે અમને અમારી કેપેસિટીમાં, આજે હોલ હોય તો એની 50% કેપેસિટી, યા 200, 300, 400, 500 માણસની કેપેસિટીમાં પણ અમને થોડી મંજૂરી આપો. અમે માસ્ક, સેનેટરાઇઝ અને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે અમે કાર્યક્રમો કરવા તૈયાર છીએ. અમે વારંવાર સરકારશ્રીને વિનંતી કરી છે, અમારી વાત સંભળાતી નથી. અમને 200-250 માણસની વાત કરી હતી કે 15 તારીખ પછી ચાલુ કરીશું, પણ અત્યારે અમને 100 માણસની મંજૂરી આપી છે. એ અમારે 100 માણસમાં કોઈ મંડપ જ ના બંધાવે, અમારી રોજીરોટી કઈ રીતે ચાલી શકે? આજે નાના નાના મંડપવાળા અને આજે ગરીબ માણસની શું પરિસ્થિતિ? એક મંડપના ધંધા ઉપર જે માણસ ચાલતો હોય, જે એક જ બિઝનેસ હોય, એની પરિસ્થિતિ આજે ખરાબ થઈ રહી છે. મિત્રો, ઘણા લોકો આજે મૃત્યુ તરફ વળી રહ્યા છે. જ્યારે અમે સરકારને વિનંતી કરી કે કોઈ પણ હિસાબથી અમને મંજૂરી આપો. વિજય ડામોર, KTV ન્યૂઝ, મહીસાગર.